ધોરણ 12 રસાયણ વિજ્ઞાન 71 એમાઇન સંયોજનો ભાગ 2. મિત્રો, ગત ભાગમાં એમાઇન સંયોજનના વર્ગીકરણ અંગે ચર્ચા કરી, જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તથા ચતુર્થક એમાઇનની ચર્ચા કરી. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તથા ચતુર્થક એમાઇન. હવે આજે ચર્ચા કરીશું એના નામકરણ અંગે, નોમેક્લેચર ઓફ એમાઇન. એમાઇનના નામકરણ અંગે ચર્ચા કરવા માટેના આપણે કેટલાક નિયમો અને એની સાથેના કેટલાક ઓર્ડર ફોલો કરવું પડશે. એ ઓર્ડર ફોલો કરવા માટે સૌ પ્રથમ આપણે જોઈશું, તો જો નાઇટ્રોજન પરમાણુ સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયો હોય, એમાં પ્રત્યય તરીકે એમાઇન, પ્રત્યય તરીકે સફિક્સ તરીકે એમાઇન નો ઉપયોગ થશે. એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આલ્કેન ની સાથે, આલ્કેન તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન પ્લસ એમાઇન, તો અહીં ઈ વિસ્થાપિત થશે કોના દ્વારા? એમાઇન દ્વારા. તો મળશે આલ્કેન પ્લસ એમાઇન, આલ્કેને માઇન, આલ્કેન એમાઇન, આલ્કેને માઇન. દાખલા તરીકે આપણે અહીં સમજીએ CH3NH2. અહીં આપણે જોઈશું તો આર એન એચ ટુ, આરના સ્થાને મિથાઇલ સમૂહ જોડાયેલ છે, NH2, તો એ થઈ જશે પ્રાથમિક એમાઇન. હવે એના નામકરણની અંગે, તો એક કાર્બન પરમાણુ છે, તો એક કાર્બન પરમાણુ માટે મિથ શબ્દ વાપરીશું, જેમાં અહીં મિથેન હોય, એમાં મિથેનમાંથી એક હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન થઈ ગયું છે, એટલા માટે અહીં મિથાઇલ સમૂહ છે. હવે જો આલ્કાઇલ સમૂહ મુજબ નામ આપીશું તો મિથાઇલ પ્લસ એમાઇન થશે મિથાઇલ એમાઇન. અને આલ્કેન સ્વરૂપે જો નામ આપીશું અહીં, તો એક કાર્બન પરમાણુ માટે આલ્કેન લખીશું, તો એ થશે મિથેન પ્લસ એમાઇન, તો એ વંચાશે મિથેને માઇન, મિથેન પ્લસ એમાઇન મિથેને માઇન. બીજું ઉદાહરણ લઈએ, CH3CH2NH2. અહીં પણ ઇથાઇલ લિંકેજ બે કાર્બન પરમાણુની
શૃંખલા થશે પ્રાથમિક એમાઇન. હવે અહીં જોઈશું તો બે કાર્બન માટે ઇથેન પ્લસ એનએચ ટુ એમાઇન પ્રત્યય લાગશે, તો વંચાશે ઇથેને માઇન, ઇથેન પ્લસ એમાઇન ઇથેને માઇન. હવે આલ્કાઇલ સમૂહ તરીકે જો નામકરણ કરીએ તો બે કાર્બન પરમાણુની શૃંખલા માટે ઇથાઇલ પ્લસ એમાઇન, તો નામકરણ થશે ઇથાઇલ એમાઇન, ઇથાઇલ પ્લસ એમાઇન, ઇથાઇલ એમાઇન. એ જ રીતે આપણે લખી શકીએ મિથેનેમાઇન, ઇથેનેમાઇન, પ્રોપેનેમાઇન. તો એમાં પ્રોપાઇલ સમૂહ હશે અથવા તો પ્રોપેન, પ્રોપેન પ્લસ એમાઇન, બ્યુટેનેમાઇન, પેન્ટેનેમાઇન. આ દરેક ઉદાહરણ જો આગળ ચર્ચા કરીએ એમાં નાઇટ્રોજન પરમાણુ સાથે બે સમાન સમૂહ જોડાયા હોય, સમાન મતલબ અહીં આલ્કાઇલ સમૂહની વાત કરીએ છીએ, તો બે સમાન આલ્કાઇલ સમૂહ કે એરાઇલ સમૂહ જોડાયા હોય, તો આપણે પૂર્વક તરીકે પ્રિફિક્સ માં આપણે લખીએ છીએ, જો બે સમૂહ જોડાયા હોય, બે સમાન સમૂહ, તો ડાઈ શબ્દ વાપરીએ છીએ. જો ત્રણ સમૂહ જોડાયા હોય તો એના માટે ટ્રાઈ શબ્દ વાપરીએ છીએ, અને જો ચાર સમૂહ જોડાયા હોય તો એના માટે ટેટ્રા. ઉદાહરણ તરીકે આપણે અહીં સમજીએ, CH3 NHCH3. અહીં નાઇટ્રોજન પરમાણુ સાથે બે સમૂહ જોડાયેલ છે, મતલબ અહીં એમોનિયામાં રહેલ ત્રણ હાઇડ્રોજન પરમાણુમાંથી બે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થયું છે. દ્વિતીય કેમાઇન તો ખરો જ, પણ હવે જ્યારે નામકરણ આવે છે ત્યારે અહીં જો સમજીએ તો બે વખત આલ્કાઇલ સમૂહ કયો સમૂહ છે, મિથાઇલ સમૂહ છે, તો શબ્દ વપરાશે ડાઇમિથાઇલ, અને આના માટે એનએચ માટે શબ્દ થશે એમાઇન, ડાઇમિથાઇલ એમાઇન. એમોનિયાના ત્રણે ત્રણ હાઇડ્રોજન પરમાણુનું મિથાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થયું છે, તો એને વાંચીએ ટ્રાઈ મિથાઇલ એમાઇન તરીકે. સાથે સાથે અહીં જોઈશું તો એ તૃતીયક એમાઇન. હવે આ જ બાબતને આગળ વધારવાની છે, જેમાં આપણે જોઈશું તો જ્યારે દ્વિતીયક અને તૃતીયક એમાઇન ના નામકરણ હોય અને જો બે અલગ અલગ સમૂહ જોડાયા હોય કે પછી સમાન સમૂહ જોડાયા હોય, તો નંબર એક, જો બે અલગ અલગ સમૂહ જોડાયા હોય
તો એને એના આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ લખવા. અને દાખલા તરીકે અહીં મિથાઇલ સમૂહ અને ઇથાઇલ સમૂહ બે અલગ અલગ સમૂહ છે, તો આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ઇથાઇલ ઈ પ્રથમ આવે તો એને પ્રથમ લખાય અને ત્યારબાદ મિથાઇલ લખાય. ઓકે ચાલો, એ બાદ એક બીજી બાબત ધ્યાન પર રાખવા જેવી છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડર તો ખરો જ, પરંતુ સાથે સાથે નાઇટ્રોજન, એમાઇનમાં રહેલ જે નાઇટ્રોજન પરમાણુ છે એનું લોકેશન, એનું સ્થાન, નાઇટ્રોજનનું સ્થાન માટે કેપિટલ એન શબ્દ વાપરવાનો છે. અહીં કેપિટલ એન કેરેક્ટર પણ વાપરવાનું છે. કેવી રીતે? તો કે યુઝ લોકેન્ટ નાઇટ્રોજન ટુ ડેઝિગ્નેટ સબસ્ટિટ્યુન્ટ અટેચ્ડ, સબસ્ટિટ્યુન્ટ અટેચ ટુ નાઇટ્રોજન એટમ. મતલબ અહીં નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલ જો અન્ય વિસ્થાપક સમૂહ અહીં જોડાયો હોય તો કેપિટલ એન વાપરીશું. ઉદાહરણ આપણે સમજીએ અહીં. સૌ પ્રથમ હવે બે સમાન સમૂહ જોડાયેલ છે, એટલા માટે આપણે ડાયમિથાઇલ એમાઇન શબ્દ વાપરીશું. બીજી બાબત અહીં જોઈશું, તો બંને એક સમાન સમૂહ છે, બે વખત છે, તો એને શબ્દ વાપરીશું એનએન ડાયમિથાઇલ. એટલે યુઝ લોકેન્ટ એન, એન શબ્દ વાપરવાનું છે ટુ ડેઝિગ્નેટ ધ સબસ્ટિટ્યુન્ટ અટેચ ટુ ધી નાઇટ્રોજન એટમ, નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલ અન્ય વિસ્થાપક સમૂહ માટે શબ્દ વાપરીશું. તો બે વખત છે તો ડાય આવશે, અને બંને એક સમાન જ સમૂહ છે તો મિથાઇલ, એનએન ડાયમિથાઇલ પ્લસ એમાઇન, એનએન ડાયમિથાઇલ એમાઇન. હવે જો દાખલા તરીકે અહીં બે અલગ અલગ સમૂહ જોડાયેલ હોય, C2H5, અને અહીંથી એઝ ઇટ ઇઝ એ જ રીતે રાખીએ. હવે પ્રશ્ન આવે છે, નંબર એક, આપણી પાસે બે વિસ્થાપક સમૂહ થયા, એક મિથાઇલ અને બીજો ઇથાઇલ. હવે મિથાઇલ અને ઇથાઇલમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જોઈશું તો ઈ પ્રથમ આવે, તો આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ અહીં ઇથાઇલ પ્રથમ લખાય, તો ઇથાઇલ, ત્યારબાદ મિથાઇલ એમાઇન. પરંતુ પછી શું કીધું છે? તો કે નાઇટ્રોજનનું સ્થાન માટે કેપિટલ એન. તો હવે જે ના કાર્બન ઓછા હોય, જેનો કાર્બન, જે આલ્કાઇલ સમૂહમાં જેના કાર્બન ઓછા હોય એની સાથે એને નામકરણ લખાય, તો એન મિથાઇલ, ત્યારબાદ અહીં લખાશે ઇથાઇલ એમાઇન. એન મિથાઇલ સબસ્ટિટ્યુન્ટ અટેચ ટુ ધી નાઇટ્રોજન, મતલબ આ શું થયો કહેવાય? તો વિસ્થાપક કહેવાય, અને મુખ્ય અહીં થશે
C2H5, કારણ લાંબી શૃંખલા છે અહીં અહીં C2H5 એટલે CH2 CH3, તો આ તરફ લાંબી શૃંખલા થશે એટલા માટે અહીં એના મુજબ પેરેન્ટ નેમ આવશે. તો અહીં આ બાબતને ખાસ ધ્યાન પર રાખવી જરૂરી છે. હા, અહીં એક બીજું ઉદાહરણ જો જોઈએ તો CH3 CH3 ના સ્થાને C2H5 હોય તો શું થશે? ઇથાઇલ સમૂહ છે, એનએન ડાઇ ઇથાઇલ એમાઇન, એનએન ડાઇ ઇથાઇલ એમાઇન. ત્યારબાદ એક ઉદાહરણ જોઈએ, C2H5. અહીં ત્રણ ઇથાઇલ સમૂહ જોડાયેલ છે નાઇટ્રોજન સાથે. હવે જ્યારે નામકરણ કરવાનું છે, સૌપ્રથમ તો તૃતીય કેમાઇન થઈ ગયો. હવે આ તરફ આપણે જોઈશું તો ત્રણે ત્રણ ઇથાઇલ સમૂહ. તો શું કરવું? તો સૌપ્રથમ તો એક બાબત અહીં સિમ્પ્લિફાય કરીએ, CH2 CH2. તો આપણે દરેક તરફ જોઈશું તો એક સમાન શૃંખલા છે, મતલબ બંને બાજુ, ત્રણેય બાજુ નાઇટ્રોજનના ત્રણેય બાજુ એક સમાન કાર્બન પરમાણુની શૃંખલા છે. તો આપણે અહીં એને પેરેન્ટ નેમ તરીકે ગણીએ છીએ. તો આ થશે ઇથેન, એની સાથે જોડાશે એમાઇન. હવે આ જે બાકી રહી બે, એ સબસ્ટિટ્યુઅન્ટ તરીકે, એ બંને આપણે વિસ્થાપક તરીકે લખીશું. તો બે વખત ઇથાઇલ છે, તો એન એન ડાઇ ઇથાઇલ અને ઇથેન પ્લસ એમાઇન ઇથેને માઇન, એન એન ડાઇ ઇથાઇલ ઇથેને માઇન થશે. હવે જે ત્રીજી બાબત છે એને સમજીએ. તો NH2 કન્સિડર્ડ એઝ સબસ્ટિટ્યુન્ટ, એટલે NH2 ને વિસ્થાપક તરીકે લેવાનું છે. ઇટ્સ પોઝિશન ઓન ચેન ઇન્ડિકેટેડ બાય લોવેસ્ટ પોસિબલ નંબર મતલબ કે ઓછામાં ઓછો નંબર આવે તે રીતે એનું નંબરિંગ કરવાનું છે. એક ઉદાહરણ સમજીએ અહીં, કે ક્યારે NH2 ને વિસ્થાપક તરીકે લેવો. તો CH3 CH NH2 COOH. હવે સમજાયું હશે કે અહીં બે વિસ્થાપક સમૂહ છે, એમાં જેની ક્રિયાશીલતા સ્ટ્રેન્થ વધારે હશે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાશે. અહીં મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે COOH, કારણ એની ક્રિયાશીલતા વધારે છે. હવે
एनएच टू ए विस्थापक समूह तरीके ओळखाशे। हवे नंबर केवी रीते आपवानो छे, तो के ओछामां ओछो नंबर आवे ए मुजब। बीजी बाबत, अहीं सी डब्लू एच समूह छे तो ए हमेशा छेड़ा ऊपर रहे, तो नंबरिंग अहींथी स्टार्ट थाय 1 2 3। તો મુખ્ય ક્રિયાશીલ સમૂહમાં જોઈશું તો 1 2 અને 3 ત્રણ કાર્બન ચેન, તો પ્રોપેન, ઓકે, એની સાથે સી ડબલ ઓ એચ સમૂહ છે તો એના માટેનો જે પ્રત્યય છે એ ઓઇક એસિડ પ્રત્યય લાગે, તો પ્રોપેન પ્લસ ઓઇક એસિડ, ઓકે। હવે એનએચ ટુ એ વિસ્થાપક સમૂહ તરીકે છે, તો શબ્દ આવશે એમિનો, અને એનું સ્થાન કયા પર છે, બીજા નંબર ઉપર, તો નામકરણ થશે 2-એમિનો પ્રોપેન પ્લસ ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બરાબર છે મિત્રો। હવે આગળ જોઈએ એક એવું ઉદાહરણ જે આના કરતા અલગ બાબતો છે। CH3 NH2। હવે અહીં આપણે જોઈશું તો 3 મિથાઇલ સમૂહ અને 1 એમિનો સમૂહ, લાંબામાં લાંબી શૃંખલા જોઈશું તો 1 2, અહીંથી 2 જ કાર્બન છે, આ તરફ જોઈશું 1 2 3, 3 કાર્બન પરમાણુની શૃંખલા છે, ઓકે। આ તરફથી નંબર આપો લેફ્ટ સાઈડથી અથવા તો રાઈટ સાઈડથી, બંને તરફ ઓછામાં ઓછા કાર્બન પરમાણુની શૃંખલા મુજબ નંબર આપીશું આ તરફ। તો હવે જોઈશું તો બીજા સ્થાન ઉપર મિથાઇલ અને આ તરફ એમાઇન છે, તો અહીં એને શબ્દ વાપરીશું એમિનો તરીકે, ઓકે। હવે 3 કાર્બન પરમાણુની શૃંખલા માટે આલ્કેન શ્રેણી છે, તો પ્રોપેન, બીજા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ અને અહીં એમિનો સમૂહ, એમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એમિનો પ્રથમ આવે, ત્યારબાદ મિથાઇલ આવે, તો બીજા સ્થાન ઉપર અહીં એમિનો, અને બીજા સ્થાન ઉપર ફરી પાછો મિથાઇલ, તો 2-એમિનો 2-મિથાઇલ પ્રોપેન, ટુ એમિનો ટુ મિથાઇલ પ્રોપેન। તો મિત્રો અહીં કેટલાક પ્રાથમિક એમાઇનના ઉદાહરણ અંગેની ચર્ચા કરીએ। CH3 CH2 CH2 NH2। સૌ પ્રથમ તો અહીં જોઈશું તો આલ્કાઇલ શ્રેણી 1 2 3 કાર્બન પરમાણુની અને એનએચ ટુ, તો અહીં પ્રાથમિક એમાઇન થઈ ગયો 1 2 3, 3 કાર્બન પરમાણુની શૃંખલા, તો પ્રોપેન પ્લસ એમાઇન, સાથે સાથે સાદો અણુ છે તો એન પ્રોપેન નેમાઇન નોર્મલ પ્રોપેને માઇન, અહીં એન પ્રોપેન એન ફોર નોર્મલ। બીજા ઉદાહરણમાં આપણે જોઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH CH ટુ NH ટુ, અહીં પણ
NH2 છે, બાકીને અલ્કાઇલ છે શ્રેણી તરીકે આપણે ગણી લેવી. તો પ્રાથમિક એમાઇન. હવે જોઈશું નંબરિંગ. સાથે સાથે એક બાબત ધ્યાન પર રાખવાની છે, અહીં દ્વિબંધ પણ છે. બંને તરફ જોઈશું તો લેફ્ટ સાઈડથી જોઈશું, રાઇટ સાઈડથી જોઈશું, એક સમાન સ્થાન છે અહીં બંને તરફથી. વન ટુ, વન ટુ, નંબરિંગ વન ટુ થ્રી ફોર. હવે થશે ચાર કાર્બન પરમાણુ માટેની શૃંખલા છે. તો બ્યુટેન વંચાય, અહીં આલ્કિન સમૂહ છે તો ઇન પ્રત્યય લાગશે. તો બ્યુટ સાથે અહીં બીજા સ્થાન ઉપર ઇન સમૂહ છે, માટે એનું સ્થાન દર્શાવવું પણ જરૂરી છે. ટુ ઇન સાથે પહેલા કાર્બન પરમાણુ સાથે એમિનો સમૂહ પણ જોડાયો છે, એનએચ ટુ જોડાયો છે. તો એના માટે આપણે પ્રથમ સ્થાન દર્શાવી, અહીં પ્રથમ છે, પ્રથમ કાર્બન સાથે જોડાયો છે તો એને વાંચીશું. અને એમાઇન શબ્દ અહીં લાગશે. તો બ્યુટ ટુ ઇન વન એમાઇન. ત્રીજું ઉદાહરણ જોઈએ, CH3 CH NH2 CH CL CH2 CH3. હવે આપણી પાસે બે વિસ્થાપક સમૂહ છે, બંને સમૂહ સાથે જોઈશું. તો અહીં જેની ક્રિયાશીલતા વધારે હશે એ મુજબ એ પેરેન્ટ નેમ તરીકે ગણાશે. તો એને NH2 ને પ્રથમ પ્રાથમિકતા. નંબરિંગ ઓછામાં ઓછા કાર્બન તરફથી, તો વન ટુ સેકન્ડ પોઝિશન. જો આ તરફથી નંબર આપવામાં આવે તો વન ટુ થ્રી ફોર ચોથો નંબર આવે. તો ઓછામાં ઓછા નંબર મળે એ રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ, પાંચ કાર્બન પરમાણુની શૃંખલા. તો એને પેન્ટેન, મુખ્ય સમૂહ NH2, તો એના માટે એમાઇન વપરાશે. સાથે બીજા સ્થાન ઉપર છે તો એનું સ્થાન દર્શાવવું પણ જરૂરી છે. પેન્ટેન પ્લસ ટુ એમાઇન થઈ ગયું. હવે બાકી રહ્યો ક્લોરો સમૂહ. તો ક્લોરો સમૂહ જે છે એ લખીશું, અને એનું સ્થાન થ્રી. તો સંપૂર્ણ જે નામકરણ થશે એ થશે અહીં થ્રી ક્લોરો પેન્ટેન ટુ એમાઇન. થ્રી ક્લોરો પેન્ટેન ટુ એમાઇન. હવે એક ચોથું ઉદાહરણ જોઈએ, જેમાં ફિનાઇલ રિંગ સાથે એમિનો સમૂહ છે, NH2 છે. તો આપણ થશે પ્રાથમિક એમાઇન, કારણ અહીં એરાઇલ સમૂહ જોડાયો છે આ રીતે. હવે અહીં આપણે જોઈશું તો બેન્ઝીન પ્લસ એમાઇન. બેન્ઝીન પ્લસ એમાઇન, તો શું વંચાશે? બેન્ઝીન ને એમાઇન. ઓકે, બેન્ઝિનેમાઇન અથવા એનું જે નામ છે એ એનિલિન તરીકે પણ
IUPAC તરીકે સ્વીકૃત કરવામાં આવેલ છે. બીજું ઉદાહરણ જોઈએ, ફિનાઇલ રિંગ એની સાથે CH2 NH2 જોડાયો છે. હવે આપણે જોઈશું તો લાંબી શૃંખલા થશે અહીં, મતલબ અહીંથી ફર્સ્ટ કાર્બન થશે અને પ્રથમ કાર્બન સાથે એક ફિનાઇલ જોડાયો છે. ફિનાઇલ શું? અને આ થશે એમાઇન. ઓકે, સાથે સાથે પ્રાથમિક એમાઇન થયો, તો 1 ડિગ્રી એમાઇન. ઓકે, હવે નામકરણ થશે તો ફિનાઇલ પ્રથમ આવશે. ફિનાઇલ એક કાર્બન માટે મિથેન, એમાઇન માટે એમાઇન, તો મિથેને માઇન. ફિનાઇલ મિથેને માઇન. હા, સાથે એક પ્રથમ સ્થાન ઉપર પ્રથમ કાર્બન સાથે ફિનાઇલ રિંગ જોડાયેલ છે, તો 1 ફિનાઇલ મિથેને માઇન પણ લખી શકશો. આગળ જોઈએ, ફિનાઇલ રિંગ સાથે CH2 NH2. હવે જોઈશું લાંબામાં લાંબી શૃંખલા થશે 1 અને 2 કાર્બન. અહીં પ્રાથમિક એમાઇન, ચાલો ત્યારબાદ જોઈશું તો બીજા સ્થાન ઉપર ફિનાઇલ સમૂહ જોડાયેલ છે, તો 2 ફિનાઇલ. બે કાર્બન માટે ઇથેન, પ્લસ અહીં 1 એમાઇન અથવા તો ડાયરેક્ટ લખીશું તો ઇથેને માઇન. 2 ફિનાઇલ ઇથેને માઇન, અથવા 2 ફિનાઇલ ઇથેન 1 એમાઇન. આગળ હવે આપણે જોઈશું તો બે સમૂહ છે આપણી પાસે, ક્રિયાશીલ સમૂહ છે, એક નાઇટ્રો છે અને બીજો NH2 છે. આટલા ભાગને જો વિચારીએ તો એનિલિન વંચાય, નંબરિંગ કરી દઈએ 1 2 3 4 5 6, તો એનિલિન અને ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રો છે, તો નામકરણ થશે 3 નાઇટ્રો એનિલિન. 3 નાઇટ્રો એનિલિન, અથવા એનિલિનને આપણે બીજા નામ તરીકે બેન્ઝેનેમાઇન તરીકે લખીએ છીએ, તો 3 નાઇટ્રો બેન્ઝેનેમાઇન તરીકે લખી શકીએ છીએ. તો મિત્રો, અહીં કેટલાક એમાઇન સંયોજનના ઉદાહરણો અંગેની અને તેના નામકરણ અંગેની ચર્ચા કરી છે. નેક્સ્ટ ભાગમાં એને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.